ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગયા તાસમાં આપણે પાના નંબર બસો ચોસઠ જુઓ એકાઉન્ટમાં જેમાં પ્રશ્ન નંબર ત્રણ એના એકથી બાર દાખલાની ચર્ચા પૂરી કરી છે હવે ચોથો જે પ્રશ્ન છે પાના નંબર બસો ચોંસઠ ઉપર ચોથો પ્રશ્ન જુઓ નીચેના અંગે પાઘડીની જરૂરી આમ નો તો લખી છે હવે મેં જે ચર્ચા કરેલી છે એમાં જો જૂની પાઘડી હોય તો જૂની પાઘડીને જમા કરી અને બધા ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં તેમના મૂડી ખાતે ઉધાર કરો એટલે જૂની પાઘડી જે છે એ આપણે પાગડી નીકળી જાય એટલે નવા પાકા સરોવરિયામાં જૂની પાઘડી દર્શાવાશે નહીં જૂની પાઘડી આપેલી હોય તો જૂની પાઘડી ખાતે જમા કરી અને બાકીના જે બધા જ ભાગીદારો છે બધા ભાગીદારોના જૂના પ્રમાણમાં તેમના મૂડી ખાતા ઉધાર કરો બરાબર છે સારું હવે પ્રશ્ન નંબર એકની વાત કરીએ છીએ આકૃતિ પ્રકૃતિ અને સંસ્કૃતિ મિત્રો આની હું માત્ર ચર્ચા કરું છું ધ્યાન આપો પહેલો બીજો ને ત્રીજો દાખલો ત્રણે ત્રણ સહેલા છે અને ચોથા દાખલામાં આ એક બે અને ત્રણ ત્રણેય દાખલાની જે ચર્ચા છે એ ચોથા દાખલામાં થઈ જશે બરાબર એટલે ચોથો દાખલો મેં પ્રેમલેટમાં ગણ્યો છે પણ પહેલા દાખલાની માત્ર ચર્ચા કરું છું ધ્યાન આપજો તમને સમજાવી દઉં છું આકૃતિ પ્રકૃતિ અને સંસ્કૃતિ પાંચ જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં છે સંસ્કૃતિ નિવૃત્ત થાય છે હવે જ્યારે સંસ્કૃતિ નિવૃત્ત થાય ત્યારે આકૃતિ અને પ્રકૃતિનું નવું પ્રમાણ પાંચ જેમ ત્રણ સીધે સીધું થઈ જશે અને લાભનું પ્રમાણ પણ આ જ કહેવાય છે બરાબર જેની ચર્ચા થયેલી છે તો ધ્યાન આપો જૂનું પ્રમાણ છે પાંચ જેમ ત્રણ જેમ બે હવે બે છે એ સંસ્કૃતિના સીધે સીધા નીકળી જાય એટલે લાભનું પ્રમાણ રહેશે પાંચ જેમ ત્રણ બરાબર જે જૂનું પ્રમાણ નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ ત્રણે ત્રણ સરખા રહેશે પાઘડીની અસર આપવા માટે તમારે અહીંયા જે નવી પાગડી છે એમાં નિવૃત્ત ભાગીદારનો ભાગ શોધવો પડે હવે નિવૃત્ત ભાગીદારનો ભાગ છે બે ભાગ્યા દસ એટલે તમે ત્રીસ હજાર ગુણ્યા બે ભાગ્યા દસ કરી અને સંસ્કૃતિના ભાગની પાગડી છ હજાર છે જે સંસ્કૃતિના મૂડી ખાતે છ હજાર જમા કરી અને આ જે છ હજાર છે એને પાંચ જેમ ત્રણના પ્રમાણમાં વેચી અને આકૃતિના મૂડી ખાતે લાભના પ્રમાણમાં અને પ્રકૃતિના મૂડી ખાતે લાભના પ્રમાણમાં આપણે ઉધાર કરીશું બરાબર મિત્રો સેમ આ બીજો દાખલો પણ એવો જ છે અને ત્રીજો દાખલો પણ આ જ પ્રકારનો છે હું ચોથા દાખલાની ચર્ચા કરું છું ધ્યાન આપો અત્યારે હવે ચોથા દાખલામાં જો એ બી અને સી જૂનું પ્રમાણ છે જે નથી આપેલું જે રહેશે એક જેમ એક જેમ એક અને નવું પ્રમાણ આપ્યું છે તમને અહીંયા સાત જેમ બે અને પાઘડીનું મૂલ્યાંકન સાઠ હજાર નક્કી થઈ છે નવી પાઘડી તો તમને ખબર છે કે નવી પાગડીમાંથી નિવૃત્તના ભાગની પાઘડી છે એ નિવૃત્ત ખાતે જમા કરી લાભના પ્રમાણમાં ઉધાર કરો એટલે અહીંયા આપણે નિવૃત્તના ભાગની પાગડી શોધવી પડશે અને લાભનું પ્રમાણ શોધવું પડશે કુલ પાગડી છે સાહીઠ હજાર તો નિવૃત્તના ભાગની પાગડી થશે સાહીઠ હજાર ગુણ્યા એક ભાગ્યા ત્રણ એટલે નિવૃત્ત ભાગીદાર બી છે એના ભાગ ભાગની પાગડી થઈ વીસ હજાર જે આપણે બીના મૂડી ખાતે વીસ હજાર રૂપિયા જમા કરીશું હવે લાભનું પ્રમાણ શોધીશું તો લાભ બરાબર નવ ઓછા જૂનું લાભ બરાબર નવ ઓછા જૂનું એટલે કે સાત ભાગ્યા નવ માઇનસ એક ભાગ્યા ત્રણ બરાબર ચાર ભાગ્યા નવ અને સીનો લાભ જે છે એ બે ભાગ્યા નવ ઓછા એક ભાગ્યા ત્રણ એટલે માઇનસ વન ભાગ્યા નવ માઇનસ એક ભાગ્યા નવ આવે જે લાભ નથી તે આગ છે કારણ કે માઇનસ આવે છે લાભના પ્રમાણમાં મૂડી ખાતું ઉધાર કરવાનું તો ત્યાગના પ્રમાણમાં મૂડી ખાતું જમા કરવું પડશે તો અહીંયા આ જે સાહીઠ હજાર જે છે કુલ પાગડી એમાંથી ત્યાગ જેટલી પાગડી આપણે જમા કરીશું તો સિંહના ત્યાગ જેટલી પાગડી બરાબર સાહીઠ હજાર ગુણ્યા એક ભાગ્યા નવ એટલે છ હજાર છસો ને સડસઠ તો મિત્રો તમે આમનો જ છો બીના નિવૃત્ત તે નિવૃત્ત બીના મૂડી ખાતે જમા રૂપિયા વીસ હજાર સીના ત્યાગના ભાગ જેટલી પાગડી સીના મૂડી ખાતે જમા કરીશું છ હજાર છસો સડસઠ અને લાભના પ્રમાણમાં એના મૂડી ખાતે ઉધાર છવ્વીસ હજાર છસો સડસઠ તો આ રીતે દાખલા નંબર ચારની વાત પૂરી થઈ દાખલા નંબર પાંચ જો દાખલા નંબર પાંચ જે છે બી આર ટીએસ ચાર જેમ ત્રણ જેમ એક બેના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે બી નિવૃત્ત થાય છે બીની નિવૃત્તિ વખતે જૂની પાઘડી હવે જૂની પાઘડી છે જૂના પ્રમાણમાં વેચવાની છે એ તમે ચારે ચાર ભાગીદારોના મૂડી ખાતા ઉધાર કરીશું અને પાઘડી ખાતું છે એ વીસ હજારથી જમા કરીશું બરાબર આ વીસ હજાર છે એ ચાર જેમ ત્રણ જેમ એક જેમ બેના પ્રમાણમાં વેચી અને અનુક્રમે બી આર ટીએસના મૂડી ખાતા ઉધાર કરી નાખવાના બરાબર સારું આમાં વાંધો નહીં બીની નિવૃત્તિ વખતે પાઘડીનું મૂલ્યાંકન સાઠ હજાર એટલે કે નવી પાઘડી છે એ સાઠ હજાર નક્કી થઈ છે બસ ચોથા દાખલાની જેમ જ ચોથા દાખલાની જેમ જ નવી પાગડીમાંથી નિવૃત્તના ભાગની પાગડી આપણે શોધવાની છે અને બી જે છે નિવૃત્ત ભાગીદાર એનું પ્રમાણ છે ચાર ભાગ્યા દસ એટલે નવી પાગડી સાહીઠ હજાર નિવૃત્તના ભાગની પાઘડી બરાબર સાઈઠ હજાર ગુણ્યા ચાર ભાગ્યા દસ એટલે નિવૃત્તના ભાગની પાઘડી ચોવીસ હજાર આવશે જે આપણે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે જમા કરીશું બરાબર અને લાભના પ્રમાણમાં મૂડી ખાતા ઉધાર કરો અને ત્યાગના પ્રમાણમાં મૂડી ખાતા જમા કરો તો લાભનો ભાગ શોધવો પડશે તો આરનો લાભ બરાબર લાભનો જે છે લાભ બરાબર નવું ઓછા જૂનો આરનો લાભ બરાબર એક ભાગ્યા પાંચ ઓછા ત્રણ ભાગ્યા દસ જે જૂનું પ્રમાણ બરાબર માઇનસ એક ભાગ્યા દસ આવે છે જે ત્યાગ આવે છે માઇનસ આવે છે એટલે ટીનો લાભ બરાબર બે પંચમાંશ ભાગ્યા એક દશાંશ બરાબર ત્રણ ભાગ્યા દસ ને એસનો લાભ બરાબર બે પંચમાંશ ઓછા બે દશાંશ બરાબર બે દશાંશ અહીંયા તમારે ત્યાગના ભાગ જેટલી પાઘડી શોધવી પડશે જે આપણે કારણ કે એનું ખાતું જમા કરવાનું છે તો આરનો ત્યાગની ત્યાગના ભાગ જેટલી પાઘડી બરાબર સાહીઠ હજાર ગુણ્યા એક ભાગ્યા દસ બરાબર છ હજાર આવશે બરાબર અને તો ધ્યાન આપો નિવૃત્તના ભાગની પાકડી ચોવીસ હજાર જે જમા કરી તે બીના મૂડી ખાતે જમા રૂપિયા ચોવીસ હજાર અને આરના મૂડી ખાતે જમા રૂપિયા છ હજાર ત્યાગના ભાગ જેટલી હવે ચોવીસનો છ ટોટલ ત્રીસ હજાર થાય છે હવે જે ત્રીસ હજાર છે એને આપણે લાભના પ્રમાણમાં ઉધાર કરીશું ત્રણ જેમ બે ટી અને એસને લાભ થાય છે તો ત્રણ ભાગ્યા દસ અને બે ભાગ્યા દસ એટલે લાભનું પ્રમાણ રહ્યું ત્રણ જેમ બે તો આજે ત્રીસ હજાર છે એને ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચી અને ટીના મૂડી ખાતે અને એસના મૂડી ખાતે ઉધાર કરીશું તો જો ટીના મૂડી ખાતે રૂપિયા અઢાર હજાર ઉધાર એસના મૂડી ખાતે ઉધાર રૂપિયા બાર હજાર તે બીના મૂડી ખાતે જમા રૂપિયા ચોવીસ હજાર તે આરના મૂડી ખાતે જમા રૂપિયા છ હજાર મિત્રો દાખલા નંબર પાંચની વાત પૂરી કરી હવે દાખલા નંબર છ જો દાખલા નંબર છમાં લખેલું છે એ એમ યુ એલ છ જેમ ચાર જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો એમાં યુ નિવૃત્ત થાય છે નફો અને અનામતની વહેંચણી બાદ યુની મૂડી એંસી હજાર છે યુની નિવૃત્તિ પેટે કુલ રૂપિયા એક લાખ ચાલીસ હજાર ચૂકવવામાં આવશે યુની નિવૃત્તિ બાદ એ એમ એલ છ જેમ પાંચ જેમ ચારના પ્રમાણમાં નફો નુકસાન વેચશે તો અહીંયા તમને જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપેલું છે યુ છે એ નિવૃત્ત થાય છે યુની નિવૃત્તિ પેટે કુલ રકમ આપવાની છે એક લાખ ચાલીસ હજાર એમાં યુની મૂડી એંસી હજાર એટલે પાઘડી રહેશે સાહીઠ હજાર પાઘડી રહેશે અહીંયા સાહીઠ હજાર તો કહેવાનો મતલબ કે યુની પાગડીનો ભાગ જે નિવૃત્તના ભાગની પાઘડી સાઈઠ હજાર છે જે યુના નિવૃત્ત ખાતે જમા કરીશું તો એ એમ એલ જે ચાલુ રહેતા ભાગીદારો છે એમના મૂડી ખાતે ઉધાર કરવાનું છે લાભના પ્રમાણમાં આપણે અહીંયા લાભનું પ્રમાણ શોધવું પડશે તો તમે જો યુને કુલ રકમ ચૂકવવાની છે એક લાખ ચાલીસ હજાર જેમાં એંસી હજાર મૂડીના છે તો પાગડી થઈ સાહીઠ હજાર જે ને ભાગની પાગડી ચૂકવવાની છે સાઈઠ હજાર હવે લાભના પ્રમાણમાં ઉધાર કરીશું તો લાભનું પ્રમાણ શોધવું પડશે તો લાભ બરાબર નવું ઓછા જૂનું એનો લાભ બરાબર નવું છે છ છ ભાગ્યા પંદર ઓછા જૂનું પ્રમાણ છે છ ભાગ્યા પંદર એટલે એને લાભ શૂન્ય છે એને કોઈ લાભ થતો નથી હવે એમનો લાભ બરાબર પાંચ ભાગ્યા પંદર ઓછા ચાર ભાગ્યા પંદર બરાબર એક પંદર અંશ અને એલનો લાભ બરાબર ચાર ભાગ્યા પંદર ઓછા બે ભાગ્યા પંદર બરાબર બે પંદર અંશ બરાબર એટલે આ જે સાઈઠ હજાર છે એ એમ અને એલ વચ્ચે એક જેમ બેના લાભના પ્રમાણમાં ઉધાર કરીશું તો સાઈઠ હજારને આપણે એક જેમ બેના પ્રમાણમાં વેચો એટલે વીસ હજારને ચાલીસ હજાર તો એમના મૂડી ખાતે ઉધાર રૂપિયા વીસ હજાર એલના મૂડી ખાતે ઉધાર રૂપિયા ચાલીસ હજાર તે યુ જે નિવૃત્ત થાય છે તેના મૂડી ખાતે જમા રૂપિયા સાહીઠ હજાર મિત્રો આપણે આ ચોથો દાખલો હતો એનો પાંચમો અને છઠ્ઠો આ બે દાખલા મેં ગણ્યા છે ચોથો પાંચમોનો છઠ્ઠો ત્રણ દાખલા મેં ગણ્યા છે અને પહેલો બીજો ને ત્રીજો દાખલો છે એ ત્રણ દાખલા તમે લેસનમાં ગણી નાખજો તો આ રીતે આપણે ટૂંકા દાખલા નિવૃત્તિના ટૂંકા દાખલા જેમાં દા પ્રશ્ન નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ચારની વાત પૂરી કરી છે હવે નેક્સ્ટમાં આપણે આગળના પીરિયડની અંદર આપણે જે લાંબા દાખલા છે એની ચર્ચા કરીશું